અમુક સ્થળોએ હળવાથી મધ્ય ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જેમ કે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ વરસાદની આગાહી કરી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે. 4 ઓક્ટોબરની વાત કરવામાં આવે તો તે રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીની આગાહી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ 5 થી 7 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે. આપને જણાવી દઈએ કે 7 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજા ધમરોડશે, જેથી ખેડૂતોમાં પણ એક ચિંતા વ્યાપી ગઈ છે. તો છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.